અક્ષર ચોક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચાના અધ્યક્ષ સાથે ગતરોજ બનેલ બનાવને લઈ તેઓ આપી પ્રતિક્રિયા. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની અન્ય એક વાહન ચાલક સાથે મારામારી ગતરોજ થઈ હતી. શહેરના અક્ષર ચોકમાં થયેલ મારામારીના વાયરલ વિડીયોને લઈને પાર્થ પુરોહિતે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળો. પાર્થ, ગતરોજ વિડીયો વાયરલ થયો છે, તમારો શું મામલો હતો, શું આખી ઘટના હતી? હું મારી વાઈફ સાથે અટલ બ્રિજથી અક્ષર ચોક તરફ જઈ રહ્યો હતો. ત્યાં આગળ રિલાયન્સ મોલની સામેના રોડ પર રિલાયન્સ મોલથી લઈને અક્ષર ચોક સુધીનો ટ્રાફિક જામ હતો. એ દરમિયાનમાં ટ્રાફિક જામમાં એક ટુ વ્હીલર વેહિકલ ચલાવતો એક વ્યક્તિ મારા ગાડીની આગળ આવ્યો. હવે એને શું તકલીફ થઈ શું ખબર નહીં, પણ એને ગાડી આગળ જવા નહોતો જતો. બે ત્રણ વાર હોર્ન મારીને એને આગળ જવાનું પણ રિક્વેસ્ટ કરી, પણ સહેજ આગળ જાય ને પછી પાછળ જોઈને ઊભો રહી જાય અને ગાડી રોકી દે. એટલે અક્ષર ચોક પહોંચ્યા ત્યાં ટ્રાફિક પોલીસ હતા. હવે ટ્રાફિક પોલીસે ત્યાં આગળ એને હું વેહિકલ હટાવવા માટે પણ કીધું, પણ એ ભાઈ વેહિકલ આડું કરીને ઊભા રહી ગયા અને ગાળાગાડી કરવા માટે. એટલે સ્વાભાવિક છે, વાઈફ સાથે આવે કે પરિવાર સાથે હોય તો ગાળાગાડી કરતો હોય તો કોઈ સહન ના કરે. એટલે ઉતરીને એની જોડે રગઝક ચાલતી હતી મારી, એમાં એને ખિસ્સામાંથી કંઈક ફેટ કે એવું કંઈક કાઢ્યું અને મને મોઢા પર મારી દીધી. એટલે સામાન્ય રગઝક હોતી હોય એમાં આપણા મગજમાં પણ ના હોય કે આવી રીતનું કોઈ હુમલો કરશે. હવે થયું, એના પછીનો જે વિડીયો વાયરલ થયો એમાં પોલીસ જે ટ્રાફિક પોલીસના કર્મીઓ હતા એ મને પકડી રહ્યા હતા. એટલે જે રગઝક જોઈ રહ્યા છો એમાં હું પેલા વ્યક્તિને પકડતા નહોતા, એ સામ એકલો જ ઊભો હતો, એને કોઈએ પકડ્યો નહોતો. એટલે તમે જે રગઝક જોવો છો એમાં હું પોલીસવાળાને એ જ કહું છું કે મને છોડો, એને પકડો, કારણ કે હુમલો એને કર્યો છે, વાગ્યું મને છે, હવે તમે મને પકડશો. અને એમાંથી એક કોઈક ટ્રાફિક પોલીસ કે કોઈક બોલ્યું કે ભાઈ તું વેહિકલ લઈને નીકળી જા પેલા છોકરાને. એટલે હું એને ઓળખતો નથી તો સામાન્ય રીતના ત્યાં એને પકડે અને પોલીસ પીસીઆર આવે અને લઈ જાય એની માટેની આપણે પ્રયત્ન કરતો હતો. એમાં મારી વાઇફ આગળ આવે છે એ વિડીયોમાં પણ તમે જોયું, અને એ કહે છે કે ભાઈ વિડીયોમાં તમને દેખાતું હશે કે એ કહે છે કે ભાઈ આટલું ખરાબ મારવાનું, મોઢામાંથી લોહી નીકળે એવું મારવાનું. એટલે એ આખો મારામારીનો બનાવ એની પહેલાંનો હતો, અને પછી આ વિડીયો વાયરલ થયો એ ભાગ વચ્ચેનો છે. અને એના પછી એ ભાઈને ત્યાં પકડ્યા, પોલીસ કર્મીઓએ બી પકડ્યો, મેં બી પકડ્યો, ત્યાં પાછી થોડી રગઝક થઈ અને પછી એને પીસીઆર વાનમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. સાથે હું પણ પોલીસ સ્ટેશન ગયો, ત્યાં બ્લીડિંગ વધારે હતું અને વાગ્યું વધારે હતું, એટલા માટે ટ્રીટમેન્ટ માટે હું હોસ્પિટલમાં એડમિટ થયો. ત્યાં આગળ અડધો કલાકની મારી કંઈક સર્જરી થઈ અને 13 જેટલા ટાંકા આવ્યા મને. અને પછી પોલીસ કર્મી ત્યાં આગળ આવ્યા હતા અને મારું સ્ટેટમેન્ટ લીધેલું હતું. શું માનો છો, આમાં તટસ્થ તપાસ થવી જોઈએ? કોઈ પણ માણસ ઘરેથી ફેમિલી સાથે નીકળતો હોય, પોતાની વાઈફ સાથે નીકળતો હોય અને તહેવારનો સમય હોય તો કોઈ એવી માનસિકતા કે એવી કોઈ વિચાર સાથે નીકળતું જ ના હોય કે રગઝક કરે કે કોઈક માથાકૂટ કરે કે મારામારી કરે. હવે જ્યારે તહેવારનો સમય હોય, આપણે પોતા હું પોતે પ્રમુખ છું તો મને પણ ખબર છે કે હું ક્યાંક કોઈક નાની વસ્તુ પણ થશે તો પણ એનું મોટું સ્વરૂપ મારી માટે થશે. હવે આ તો હું હતો, કદાચ આની જગ્યાએ કોઈ બીજો હોત તો આ આખો બનાવ પ્રકાશમાં પણ કદાચ ના આવતો. અને કોઈને વાગ્યું હોય તો આ જે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવાની હોય એ પેલો વ્યક્તિ કદાચ ત્યાંથી નીકળી પણ જતો, કારણ કે એને કીધું હતું કે ત્યાંથી તું નીકળ. હવે બીજો કોઈ વ્યક્તિ હોત તો ત્યાંથી નીકળી પણ ગયો હોત, આજે ખબર પણ ના પડી હોત કે કોણ છે કોણ નહીં. એટલે હું તો રિક્વેસ્ટ એ જ કરીશ કે સીસીટીવી ફૂટેજ ત્યાંના જે છે એમાં પણ ધ્યાનમાં આવશે કે ભાઈ કેવી રીતના એ ગાડીની આગળ વેહિકલ અટકાવીને ગાડી રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને કેવી રીતના ત્યાં માથાકૂટની શરૂઆત થઈ. એટલે એવી પોલીસે દિશામાં ચોક્કસ કાર્યવાહી કરશે એ મને વિશ્વાસ છે.